वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरि कृष्ण महाराज, શ્રી સ્વામિનારાયણ ભગવાનની। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને મહારાજના ચરિત્રોનું રસપાન કરાવે છે। ગઈકાલની કથામાં મહારાજ વ્યારામાં હતા, ત્યાં કુબેરદાસ એમના ઘરે મહારાજ ઉતર્યા। સંતો ભક્તોનો સંઘ, મહારાજની સાથે 1500 ભક્તોનો સંઘ હતો અને ભગતે તો 500 ભક્તોની રસોઈ કરેલી। ભગત થોડા ચિંતામાં પડ્યા, મહારાજ કે લાવો થઈ રહેશે, મહારાજ જાતે પીરસવા નીકળ્યા। મહારાજ મિષ્ટાન વગેરે નવ નવ વાર પીરસ્યું પંક્તિમાં, તેમ છતાં પણ કઈ વસ્તુ ખૂટી નહીં। બધા એને નક્કી થયું કે આ તો મહારાજે પોતાનું ઐશ્વર્ય જણાવ્યું અને એના દ્વારા આ 500 માણસની રસોઈ 1500ને થઈ ને તોય પાછી વધી। એ રીતે મહારાજે ત્યાં આશ્ચર્ય બતાવ્યું અને અંતમાં મહારાજ ત્યાંથી ગેરીતા આવ્યા। ત્યાંના ભક્તોએ મહારાજને સ્વાગત સામયું કરતાં કરતાં કંઈક અવિવેક થયો હશે અને મહારાજે ના પાડી, તેમ છતાંય બધા ભક્તોએ પાછું વાજિંત્રો વગાડવાનું નાચવાનું ચાલુ રાખ્યું। મહારાજ રિસાયા, થોડાક આમ અણગમો વ્યક્ત કર્યો અને મહારાજ ત્યાંથી નીકળી ગયા અને વાણિયાની દુકાને રોક ત્યાં રહીને જમવાનું માગ્યું, પણ વાણિયા ભાઈએ કંઈ આપ્યું નહીં। મહારાજે ઘણું કીધું પણ તેમ છતાંય ના આપ્યું। સવારે પછી મહારાજ ત્યાંથી નીકળ્યા અને પાછા ગિરિતા આવ્યા અને ત્યાં ભક્તોએ દર્શન કરીને ખૂબ આનંદિત થયા। એ રીતે 67 તરંગ થયા હતા અને 68મા તરંગની કથાનો પ્રારંભ થશે। ગુણ સિંધુ ગયા ગેરીતે ટાળવા ભક્તના દુઃખ, હરિને દેખી હરિજન પામ્યા અપરિમિત સુખ। ચાર દિન રહ્યા પ્રભુને સ્નેહ સહિત નિર્ધાર, ચાર દિન રાખ્યા પ્રભુને સ્નેહ સહિત નિર્ધાર, પછે પધાર્યા પ્રીતમ જીવિસનગર મોજાર। પાના ચંદ ભાવ સાર જે વ્યાસ મોતી રામ નામ, એ આદિ સૌ સતસંગી આવ્યા સામયું લઈ તે ઠામ। ઉત્સવ કરતા ઉમંગે તેડી ગયા ગામ માય, ભીમનાથ મહાદેવ માઉ તારો કરાવ્યો ત્યાંય। દક્ષિણ દિશે રૂપ ચોકી બિરાજ્યા ભગવાન, સંતજનની સભામાં શોભે છે સુખધામ। મહારાજ પછી બીજા દિવસે પેલા વાણિયાની દુકાનેથી સવારે નીકળ્યા અને ભગવાનની જોડે એક
ઉમાભાઈ કરીને પાર્ષદ હતા એ ભગવાનની જોડે ત્યાં ગયેલા, અને એના દોરી લોટોન તલવાર એ પેલો વણિકનો દીકરો રાત્રે લઈ ગયેલો. સવારમાં ઉઠીને કીધું, મારા દોરી લોટો નથી. મહારાજ કે તમે તો અમારી સંભાળ રાખવા જોડે આવ્યા પાર્ષદ તરીકે, ના તમારી જ ખબર નથી તો અમારી સંભાળ કેમ રાખશે, વગેરે એક વાત થઈ. અને પછી મહારાજ ત્યાંથી નીકળીને પાછા ગેરીતા આવ્યા. ત્યાંના ભક્તો રાતના દ્વિમાસણમાં હતા, દ્વિધામાં હતા, ખૂબ શોકમાં હતા કે મહારાજ આપણાથી દુખાયા અને મહારાજ જતા રહ્યા, માટે આપણે ખૂબ અભાગ્યા છીએ કે મહારાજનું ગમતું, મહારાજનું ધાર્યું આપણાથી થયું નહીં ને આપણે કર્યું નહીં, એમ જાણીને બધા પશ્ચાતાપ કરે છે. એવામાં મહારાજ પધાર્યા અને બધાએ મહારાજના દર્શન કરીને ખૂબ આનંદિત થયા. બધાને આનંદ આનંદ થઈ ગયો કે મહારાજ પધાર્યા, મહારાજના દર્શન કરીને મહારાજને માફી માગી, મહારાજ અમારાથી કંઈ ભૂલ થઈ હોય તમને માફ કરજો, અમે તો સામાન્ય જીવો છીએ, ક્યારેક કંઈક અવિવેક કરી બેસીએ, તો મહારાજ અમને માફ કરજો. આમ બધા ભક્તોએ માફી માગી. મહારાજ ત્યાં 4 દિવસ રોકાયા, બધા ભક્તોને સુખ આપ્યું, અને પછી મહારાજ ત્યાંથી વિસનગર બાજુ જવા નીકળ્યા છે. અને વિસનગર પધાર્યા ત્યાંના બધા સત્સંગી ભક્તો, પાનાચંદ ભાવસાર, મોતીરામ વ્યાસ, આ બધા સત્સંગીઓ બધાએ સામયુ કરતાં કરતાં મહારાજને ભાવથી પોતાના ગામમાં પધરાવ્યા છે. સંતો ભક્તોની સભા થઈ છે અને મહારાજ એમાં શોભી રહ્યા છે. એમ વિસનગર મોજાર સભા કરી બિરાજ્યા છે સાર, લાલદાસ નામે જે દેસાઈ તેને ઘેર ગયા સુખદાઈ, સંત હરિજનોને સમાન પ્રીતે કરાવ્યા ભોજન પાન, મેળીએ પધાર્યા સુખ સાજ પૂર્વ મુખે બેઠા મહારાજ. ઘણી વાર ત્યાં પ્રાણ જીવન દીધા હરિજનને દર્શન, પછે ઉતારે પધાર્યા શ્યામ સંત સહિત શ્રી સુખધામ. ત્યાં વિસનગરની અંદર મહારાજ સરસ વિશાળ સભા ભરીને બેઠા છે. બધાએ ત્યાંના ભક્તોને ખૂબ મહારાજ આનંદિત કરે છે, કથા વાર્તા દર્શન વગેરેથી સુખ આપી રહ્યા છે. એમાં જે લાલદાસ દેસાઈ ત્યાંના નાગર હતા અને એ હતા, તે એને ત્યાં મહારાજ રોકાયા છે, એમના ઘરે ગયા છે. એ લાલદાસ દેસાઈ કરીને ત્યાં વિસનગરનો એ સૂબો હતો, અને પહેલાં તો એ સત્સંગમાં નહોતો ત્યારે ભગવાન સ્વામિનારાયણનો ખૂબ મોટો દ્વેષી હતો. આમ તો વિસનગરમાં પહેલાં સત્સંગ નહીં, પણ જ્યારે મહારાજના સંતો વિચરણ કરતાં કરતાં એ બાજુ ગયેલા અને ત્યાં બધી નાગર બ્રાહ્મણો અને એ બધાની વસ્તી વિશેષ અને સંતોના યોગથી પછી ત્યાં થોડા ઘણા ભક્તો સત્સંગમાં આવ્યા અને સત્સંગી થયા. પણ ત્યારે તો આજના જેવું હતું નહીં કે જેને જે ધર્મને જે જ્યારે સ્વીકારે તો કોઈ બીજું કોઈ પ્રોબ્લેમ નહીં, પણ ત્યારે તો બધાએ જે બીજા બધા નાગર બ્રાહ્મણો હતા અને બીજા ગામના બ્રાહ્મણો હતા એ બધાએ તો ખૂબ દ્વેષ, અને આ પોતે જે ત્યાંનો લાલદાસ દેસાઈ એ ત્યાંનો સૂબો હતો એને પણ સ્વામિનારાયણ ભગવાન સાથે ખૂબ દ્વેષ. લેણે પછી બધી કાનભંભેરણીઓ બીજા નાગરોએ કરીને અને લાલદાસને પછી દ્વેષ હતો ભગવાન આરે, એટલે પછી તો એમની સાથે એમને બધા એને નાતબાર કર્યા છે સ્વામિનારાયણના સત્સંગી થયેલા વિસનગરમાં બ્રાહ્મણો નાગરો અને બીજા જે જે કોઈ ભક્તો થયેલા બધાને નાતબાર મૂક્યા, અને ખૂબ એમને કોઈ ને કોઈ રીતે રાજ્ય તરફથી આ સુબો ના આ લાલદાસ જેને ત્યાં મહારાજ અત્યારે ઉતર્યા છે પહેલાં ભગવાનનો ખૂબ મોટો દ્વેષી હતો, એટલે ખૂબ કોઈને કોઈ રીતે ત્યાંના સત્સંગી ભક્તોને ખૂબ દુઃખ આપે. પણ એમાં એમના જે લાલદાસની જ બેન હતી એનું નામ હતું ઉદયકુંવરબાઈ, એટલે ઉદયકુંવરબાઈને તે પછી સત્સંગી ભક્તોના યોગે કરીને એને સંતો ત્યાં જતા આવતા એના દ્વારા એને પણ સત્સંગી થયા, એને પણ સત્સંગ થયો. હવે એનો ભાઈ હતો એ તો બધા એને સત્સંગીઓને અરે દ્વેષ કરતો હતો, એણે તો બધાને નાતબાર મૂકેલા,
તો ઉદય કુવેરબાઈ હતા એણે પણ એણે બધા સત્સંગીઓની સાથે આવો વ્યવહાર કરતો હતો, તો એ ઉદય કુંવરબાઈએ એના પોતાના સગા ભાઈ જે રાજ્યનો સૂબો છે તો એની સાથે પણ એણે તમામ પોતાના વ્યવહારિક સંબંધો કે કૌટુંબિક સંબંધો બધા એની જોડે કાપી નાખ્યા અને સત્સંગીઓને જ પોતાના સાચા સંબંધી માનીને એમની સાથે રહી, એનો પક્ષ લીધો. અને આ લાલદાસ દેસાઈ જે સૂબો હતો ત્યાંનો વિસનગરનો, એ ઘણીવાર સત્સંગીઓને કઈ કઈ રીતે સત્સંગ છોડાવવા માટે પ્રયત્નો કરતો, કઈ કઈ એની સાથે દંડ આપતો, કઈ ને કઈ રીતે ભાઈ ઉનાળાનો ધોમ ધકતો તાપ હોય તો તાપની અંદર સત્સંગીઓને કે ચારે બાજુ પેરો ગોઠવે સૈનિકોને, વચ્ચે સત્સંગીઓને ગામની બહાર વચ્ચે ચોકમાં બેહાડે ઉનાળાના ધકધકતા તાપમાં. આવું જ્યારે ઉદય કુંવરબાઈએ જોયું કે ઓહો આ મારો ભાઈ સુબો એ તો દ્વેષી છે ભગવાનનો સત્સંગનો, અને આ સત્સંગી ભક્તોને વગર વાંકે આ રીતે પીડે છે, તો ઉદય કુંવરબાઈને કંઈ એણે એવી આજ્ઞા નહોતી કરી કે ઓર્ડર નહોતો કર્યો કે તમારે બહાર બેસવું તાપમાં તડકામાં, પણ ઉદય કુંવરબાઈએ જાણ્યું કે મહારાજના ભક્તો સત્સંગીઓ એને આટલું દુઃખ આપે, હું પણ મહારાજની છું એને આપવો હોય તો મને પણ આપે, એટલે એ પોતે પણ બધા જે સત્સંગી ભક્તો બહાર તડકાની અંદર બેઠા છે ત્યાં જઈને ઉદય કુંવરબાઈ અને એમનો પુત્ર બળદેવ આ બે જણા એ બે સત્સંગી હતા, એનો છોકરો સત્સંગી હતો અને ઉદય કુંવરબાઈ પણ સત્સંગી, એટલે એ પણ બધા સત્સંગી ભક્તોની સાથે તડકામાં જઈને વચ્ચે બેસી ગયા. અને આવું સત્સંગીની સાથે પોતે બેઠા એટલે બધા સત્સંગી ભક્તો કહેવા લાગ્યા કે ભાઈ અમારા માટે અમને આજ્ઞા કરી છે, તમે તો ઘરે બેસો, તમે અહીંયા શા માટે અમારી સાથે તમે તકલીફ કરો, હેરાન થાવ છો તાડકામાં, આમ તમારા માટે કંઈ આજ્ઞા કે ઓર્ડર છે નહીં. ત્યારે ઉદય કુંવરબાઈએ કીધું કે ભલે હું પણ તમારી સાથે જ છું, તમે જ મારા સાચા સંબંધી છો, એ તો મારો આ લોકનો દૈહિક સંબંધી છે પણ મારે એની સાથે કોઈ સંબંધ નથી. આમ કહીને ઉદય કુંવરબાઈ પોતે સત્સંગી ભક્તોની સાથે પોતાના પુત્ર સાથે તડકામાં બેઠા, અને આવું ઘણા સમય સુધી ચાલ્યું. પેલો જે પછી તો પેલો લાલદાસ દેસાઈ જે ગોરો જે નાગર રાજ્યનો સૂબો હતો એણે પછી એના ભાઈને દેખરેખ માટે એના પુત્રને મોકલ્યો, એનો પુત્રનું નામ હતું કેશવ દેસાઈ. એટલે કેશવ આ બધું જોવા આવ્યો તો એણે જોયું કે તો ત્યાં એની ફઈ ઉદય કુંવરબાઈએ અને એના છોકરો બળદેવ આ બંને પણ ત્યાં તડકામાં બેઠેલા, એણે એની ફઈને કીધું કે ફઈ બા તમે અહીંયા શા માટે બેઠા છો, આ બીજા બધાને આજ્ઞા કરેલી છે, ઓર્ડર કરેલો, તમારે અહીંયા કંઈ બેહવાની જરૂર નથી, તમે શાંતિથી ઘરે જાઓ. તો ઉદય કુંવરબાઈએ પણ એને એવો જવાબ આપ્યો કે ભાઈ તું મને શા માટે પાછી મોકલે છે, હું મારે તારા પિતા સાથે કંઈ ભાઈ બહેનના સંબંધ નથી અને તારી સાથે કંઈ ફોઈ ભત્રીજાના સંબંધ નથી, મારા તો આ સત્સંગી ભક્તો છે એની સાથે જ કાયમના સંબંધ, આ લોકના પરલોકના એ જ મારા સાચા સંબંધી છે, એ અહીંયા બેઠા છે તો હું અહીંયા જ બેસીશ. અને ઘણું સમજાવ્યા કે ફઈબા તમે જાઓ, તમે અને બળદેવભાઈ આ બંને ઘરે જાઓ, આ બીજા બધાને જ ખાલી અહીંયા બેસવાનું છે, પણ તોય ઉદય કુંવરબાઈએ માન્યું નહીં અને એ તડકામાં જ બેસી રહ્યા. ત્યારે એનો જે લાલદાસ ગોરાનો જે પુત્ર કેશવ એણે જઈને પોતાના પિતાને વાત કરી કે ફઈબાએ તો આવું કર્યું છે ને, ગામની વચ્ચે બરાબર તડકામાં બેઠા છે એના ભાઈને લઈને, એમના પુત્રને લઈને, અને આમાં તો આપણે આબરૂ જશે બધે ગામમાં રાજમાં માટે આ યોગ્ય નહીં દેખાય, એના કરતાં બધાને પાછા મોકલો. એટલે પછી પેલા લાલદાસ ગોરાએ પાછા મોકલ્યા, બધાને છૂટા કર્યા કે બધા ઘરેમાં જાઓ, પણ તેમ છતાંય કોઈને કોઈ રીતે વાંકમાં લઈને સત્સંગીઓને ખૂબ દ્વેષ બધાએ કરતા, કારણ કે નાગરો એ બધાએ નાતબાર મૂકેલા આખા જે સત્સંગી હતા એ બધાને, અને આ ઉદય કુંવરબાઈ પણ નાતબાર રહ્યા, એણે કીધું કે સત્સંગી નાતબાર તો હું નાતબાર, એ સત્સંગી સાથે સંબંધ રાખતા. આવી રીતે એક બે પાંચ મહિના નહીં વર્ષ બે પાંચ સાત સાત વર્ષ વીતી ગયા, આવી રીતે જે સત્સંગી ભક્તો અને ઉદય કુંવરબાઈએ તોય આટલો પક્ષ રાખ્યો સત્સંગી ભક્તો સાથે. અને ગઢપુરમાં એકવાર સમયો અને સમયાની અંદર બધા દેશાંતરોથી ભક્તો આવેલા, એમાં વિસનગરના ભક્તો પણ સંઘ સહિત ગઢપુર આવેલા, મારા સમયો પછી પછી બધા ભક્તો દર્શન કરીને ઘેર જાય છે, એમાં મહારાજ જ્યારે વિસનગરના ભક્તો આવ્યા
અરે મહારાજ તો અંતર્યામી છે, પણ છતાંય મહારાજ તો દરેકને પૂછતા, એ રીતે એમને પણ પૂછ્યું કે તમારા બધા ભક્તોને સત્સંગ કેવો ચાલે છે, ત્યાં કોઈ ધર્મ નિયમ બધું બધા પાળવા દે છે ને, કોઈ રીતે કોઈ તકલીફ નથી ને નાતની કે રાજની કે કોઈ? ત્યારે બધા ભક્તોએ વાત કરી ધીરે રહીને કે મહારાજ આવું છે બધી પરિસ્થિતિ, અમે તો આપની આજ્ઞા મુજબ આપના નિયમ ધર્મ પાળીને ભજન ભક્તિ કરીએ છીએ, પણ અમારા રાજનો જે સુબો લાલદાસ છે એ ખૂબ હેરાન પરેશાન કરે છે, અને બીજા નાગર બ્રાહ્મણો છે એમણે પણ અમને નાતબાર કર્યા છે. અને બાય મહારાજ વિશેષ વાત તો એ છે કે જે લાલદાસ એમના જે સુબા એમના બહેન આ ઉદય કુંવરબાઈ એ પણ સત્સંગી થયા છે, ને એમણે પણ એવો પક્ષ રાખે છે મહારાજ કે એમના ભાઈ સાથે કોઈ સંબંધ રાખતા નથી, ને સત્સંગી ભક્તોને જાણે સાચા સંબંધી જાણ્યા છે. અને બધી વાત કરી કે આવી રીતે અમને વગર વાંકે તડકામાં બધા સત્સંગીઓને બેસારે આવી રીતે અનેક રીતે કષ્ટ આપે છે, પરંતુ ઉદય કુંવરબાઈ પણ બધાની વચ્ચે અમારી સાથે બેસે છે. અને આવી રીતે અનેક પ્રકારની બધી જે પરિસ્થિતિ હતી એની વાત કરી. મહારાજ કે કંઈ ચિંતા કરશો નહીં, બધું સારું થશે, અને બધાએ ધીરજ રાખજો, અમારું ભજન કરજો અને અમે ત્યાં આવીશું. આવી રીતે મહારાજે વાત કરી તો બધાએ ભક્તોએ કીધું મહારાજ તમે ત્યાં આવશો નહીં, કારણ કે લાલદાસ છે તો તમારો ખૂબ મોટો દ્વેષી છે, અને એવું કહે છે કે જો ભગવાન સ્વામિનારાયણ મારા હાથમાં આવશે તો હું એને પકડીને કોટડીમાં પૂરી દઈશ ને માર મારીશ, આવી રીતે ઘણી વાર એ બોલે છે અને તમારો ખૂબ દ્વેષ કરે છે, માટે તમે ત્યાં પધારશો નહીં મહારાજ. આવી રીતે બધાએ ભક્તોએ કીધું, પણ મહારાજ કે કંઈ વાંધો નહીં, તમે ચિંતા કરશો નહીં અને બધું સારું થશે, ને તમે ભજન ભક્તિ કરજો ને અમારા આજ્ઞામાં રહેજો. આવી રીતે મહારાજે વાત કરી. સંઘ પાછો બધો વિસનગર આવ્યો. થોડા સમય પછી મહારાજ મૂળજી બ્રહ્મચારીને સાથે લઈ અને ઉઘાડા પગે મહારાજ ગઢપુરથી નીકળી ગયા વહેલા. અને મહારાજ ચાલતા ચાલતા ઠેઠ વિસનગર પહોંચ્યા, અને વિસનગરમાં અચાનક ઉદય કુંવરબાઈના ઘરે મહારાજ બારણું ખટખટાયું. ઉદય કુંવરબાઈ ખોલ્યું તો સ્વયં મહારાજ, અને મહારાજની જોડે પાછું કોઈ પાર્ષદો સખાઓ કે કોઈ નહીં, ખાલી બ્રહ્મચારીને મહારાજ. ઉદય કુંવરબાઈએ કીધું મહારાજ અચાનક આજ આપ પધાર્યા, કંઈ સમાચાર નહીં નમજ? મહારાજ કે અમે કીધું નહોતું અમે આવીશું, પણ મહારાજ તમારી સાથે કોઈ છે નહીં બીજા. મહારાજ કે અત્યારે બીજી વાત છોડો, અમે ક્યારના ચાલીને આવ્યા છીએ, થાક્યા છીએ, ભૂખ લાગી છે, માટે રસોઈ કરો, અમારે જમવું છે. ઉદય કુંવરબાઈએ સરસ થાળ કરાવ્યો મહારાજ માટે, મહારાજને જમાડ્યા. પછી મહારાજને બધી વાત કરી. મહારાજ કે પછી જે ઉદય કુંવરબાઈના જે દીકરા બળદેવ હતા એને મહારાજ કીધું કે કાલે તમારા મામાને સવારે રાજમાં જઈને સમાચાર આપજો કે ભગવાન સ્વામિનારાયણ અમારે ત્યાં પધાર્યા છે અને એ આપને મળવા માગે છે, જો આપ ત્યાં આવો અમારા ઘરે તો ત્યાં ભગવાન મળે, ને તમારી ઈચ્છા અહીંયા મળવાની હોય તો ભગવાન રાજમાં આવે. ત્યારે બળદેવ અને ઉદય કુંવરબાઈ બંને મહારાજને કહેવા લાગ્યા મહારાજ એ તો તમને તમારા સમાચાર સાંભળીને જ તમને મારશે ને પકડશે, માટે મહારાજ એને આવા સમાચાર આપવા યોગ્ય નથી, અને અહીંયાથી આપ અહીંયા ઘરે છો ભલે રહ્યા, પણ અહીંથી પછી હવે ડાયરેક્ટ પાછા ગઢપુર બાજુ નીકળી જાઓ, પણ એને આપણે આવા સમાચાર આપવા નથી, કારણ કે એ તો તમને હેરાન પરેશાન કરશે મહારાજ, અને આપની સાથે કોઈ પાળાઓ વગેરે પણ છે નહીં. મહારાજ કે અમને શું જાણો છો? બધા કે મહારાજ આપ તો ભગવાન છો. તો મહારાજ કે ચિંતા કરશો નહીં, બધું સારું થશે. મહારાજ રાત્રે પોઢ્યા, મહારાજને આજ્ઞા થઈ એટલે સવારે તો બળદેવ જે ઉદય કુંવરબાઈના પુત્ર છે એ રાજમાં ગયા, અને જૈન લાલદાસને વાત કરી પોતાના મામાને કે મહારાજ આવ્યા છે ભગવાન સ્વામિનારાયણ અને આપને મળવા માગે છે. લાલદાસ સુબો એ તો બરાબર ગુસ્સે થઈ ગયો કે ભગવાન સ્વામિનારાયણ તારે ત્યાં આવ્યા અને સામેથી મળવા કહે છે, હું તો ક્યારનો ને હોદ્દો છું. એટલે ભગવાનને તો લાલદાસે તો પોતાનું જે આરબની એક બેરખ હતી એમાંથી 30-40 આરબોનો કીધું, એમાં એક સેનાપતિ મુખ્ય હતો એને કીધું કે જૈન ભગવાન સ્વામિનારાયણને અત્યારે ને અત્યારે બંદી બનાવીને અહીંયા મારી પાસે હાજર કરો. આમ કીધું એટલે પેલા આરબાઓ તો બધા હોય એકદમ પાવરફુલ, એ બધા ભેગા થયા અને ગયા ઉદય કુંવરબાઈના ઘરે, અને જૈન ભગવાન સ્વામિનારાયણને પકડવા માટે જ્યાં જાય છે ત્યાં મહારાજ એવું ઐશ્વર્ય બતાવ્યું કે પેલો જે સેનાપતિ હતો એને ત્યાં મહારાજે સમાધિ કરાવી, અને સમાધિમાં તો એ ભગવાનના દર્શન થયા અને અલ્લાહના દર્શન કરી થયા, અને
અને એણે કીધું કે આ તો સાક્ષાત પરબ્રહ્મ છે, એને તું એને પકડીશ નહીં. અને એને તો ભગવાનપણાનો નિશ્ચય થયો, સમાધિમાંથી જાગ્યો અને ભગવાનના ચરણમાં પગે લાગીને માફી માગી કે મહારાજ મને માફ કરો, આપ તો સાક્ષાત ખુદા છો, આપને હું પકડવા આવ્યો પણ મને માફ કરો એમ કરીને ભગવાનને પગે લાગીને તો પાછો રાજમાં આવ્યો. લાલદાસ તો રાહ જોઈને ઊભો હતો કે હમણાં ભગવાન સ્વામિનારાયણને આ લોકો પકડીને આવશે, પણ ભગવાન તો એમની સાથે હતા ને પૂછ્યું કે શું કરીને આવ્યા. ત્યારે આ બધા એના જે સેનાપતિ હતા આરબાઓનો, એણે કીધું કે તો ભગવાન છે, ખુદા છે, એને કંઈ પકડાય નહીં, માટે એને તમે શરણે જઈને એની માફી માગો અને એના આશરે જાઓ, એમાં તમારું રૂડું છે. ત્યારે લાલદાસ વધારે ગુસ્સે થયો કે તમને મેં પકડવા મોકલીને તમે આ કંઈ આ શું કરીને આવ્યા, કે અને હું તમારો, તમે સેનાપતિ છો, એક સેનાપતિ તરીકે મારી આજ્ઞા પાળવી એ તમારી ફરજ છે, માટે તમારે અમારા દુશ્મનો હોય એને પકડીને લાવવા જ જોઈએ, એમને એમ કેમ પાછા આવ્યા, એ રીતે ખીજાયો. ત્યારે પેલા સેનાપતિએ કીધું કે તમારી વાત સાચી છે, અમે રાજના સેનાપતિઓ સૈનિકો છીએ, અમારી ફરજ છે કે રાજના દુશ્મનોને પકડવા, પણ એ મારી એવી ફરજ નથી કે ભગવાન હોય ખુદા હોય એને પકડવા, એના પાસે તો પગે જ લાગવું પડે, ત્યાં જવાય નહીં. આવી જ્યાં જે રગજગ ચાલે છે એટલામાં તો મહારાજ મૂળજી બ્રહ્મચારીને લઈને રાજમાં પોતે જ પધારી ગયા સામેથી. અને આ લાલદાસ સુબોય તો ભગવાનને જોઈને આશ્ચર્યમાં જ પામી ગયો કે તો ભગવાન સ્વામિનારાયણ સામેથી અહીંયા પધાર્યા, ભગવાનના જે દર્શન કરે છે અને મહારાજની મનોહર મૂર્તિના જે આમ જોવે છે એકી ટસે, મહારાજ આમ જોઈ રહ્યો, ત્યાં મહારાજે કંઈક કર્યું ને એને સમાધિ કરી અને લાલદાસને પહોંચાડ્યો સમાધિમાં, અને સમાધિમાં પછી યમપુરીમાં પહોંચાડ્યો. અને યમપુરીમાં મહારાજે યમદૂતોએ લાલદાસને બરાબર મેથી પાક આપ્યો, બરાબર કે ભાઈ અમારા સત્સંગીઓને, ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓને તું આટલો દ્વેષ કરીને આટલા હેરાન પરેશાન કરે છે, તડકામાં વગર વાંકી અને બેહાડે છે એમ કરીને બરાબર માર મારે છે, અને ત્યાં માર મારે ને અહીંયા પેલો લાલદાસ એનું શરીર આખું ઊંચું થઈ થઈને ઉછળે એવું, અને બૂમો પાડે કે બચાવો બચાવો, અને ઓલી બાજુ ત્યાં યમદૂતો માર મારે છે એમને, અને થયું કે અહીંયા હવે નક્કી હું હમણાં મૂવા જેવો થઈ જઈશ, જો આ ભગવાન મને અહીંથી છોડાવે તો સારું. ને પેલા યમદૂતો કે જો હવે ભગવાન સ્વામિનારાયણનો દ્વેષ કર્યો છે તો બરાબર તમને સજા મળશે, એના નરકમાં તમને દેહ છોડાવીને બરાબર માર પડશે. આવી રીતે યમદૂતોએ બરાબર એને માર માર્યો, અને પહેલાંને થયું કે નક્કી, કારણ કે પહેલાં તો એવું જાણતો હતો કે યમપુરીને આ બધું ખોટું છે, અને શાસ્ત્રમાં બધાય લોકોને બિવરાવવા માટેના તુક્કાઓ કે કરેલા છે, અને આવું કંઈ સાચું છે નહીં, આવી રીતે એ માનતો હતો. પણ હવે એને પાકું થઈ ગયું કે યમપુરી છે ને યમદૂતોનો તો એક જ ધોકો પડે તો આપણું પૂરું થઈ જાય. આવી રીતે ત્યાં ભગવાને એને યમપુરીના થોડો સ્વાદ ચખાડ્યો, અને પછી જેવો જાગ્યો અને ભગવાન સ્વામિનારાયણના શરણે જઈને પડ્યો કે મહારાજ મને માફ કરો, આપ તો સાક્ષાત ભગવાન છો, હું જે માનતો હતો એ ખોટું હતું, આ તમારા સત્સંગી ભક્તોનો મેં ખૂબ દ્રોહ કર્યો છે, મને માફ કરો. આવી રીતે ભગવાનની ખૂબ માફી માગી, ભગવાનનો આશ્રિત થયો અને સત્સંગી થયો. અને પછી મહારાજ ત્યાંથી, મહારાજે થોડો એને ઉપદેશ આપ્યો કે આ બધા ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છે, એને હેરાન પરેશાન કરશો નહીં. અને લાલદાસ પોતે પણ ભગવાનનો આશ્રિત થયો. મહારાજ પછી વિચરણ કરીને ફરી જ્યારે ગામમાં આવ્યા ત્યારે ઉદયકુંવરબાઈને પૂછ્યું કે ભાઈને હવે કેવું છે. ત્યારે ઉદયકુંવરબાઈ કે મહારાજ હવે તો જ્યારથી તમે આશ્ચર્ચો બતાવ્યો છે ત્યારથી તો તમારા આશ્રિત થઈને તમારું ભજન કરે છે, હવે નિયમ ધર્મ પાળીને તમારી આજ્ઞામાં વર્તે છે. ફરી જ્યારે મહારાજ વિસનગર આવ્યા ત્યારે લાલદાસ ખૂબ સુબાએ ફરી મહારાજને ચરણ પકડીને મહારાજને ખૂબ આજીજી કરી કે મહારાજ મેં આપની અને આપના સત્સંગીઓની પૂર્વે ખૂબ દ્રોહ કર્યો છે, માટે મને માફ કરો અને મને આ પાપથી ગુનાથી મુક્ત કરો. મહારાજ કે તો પાપથી મુક્ત થવા માટે તો સત્સંગીઓની જ તમારે માફી માગવી પડે, અને એના એ જો રાજી થાય તો તમારા પાપ દૂર થાય. લાલદાસ સુબો આટલો મોટો રાજનો મોટો સુબો હતો, તેમ છતાંય નાના નાના ભક્તોની ખૂબ ભાવથી એણે કરગરીને માફી માગી કે મારાથી તમારો જે દ્રોહ થયો છે માટે મને માફ કરો. બધાએ પછી એમને માફી આપી. પછી મહારાજ કે તમારા બેન છે ઉદયકુંવરબાઈ, એમની માફી માગો. એમની ચરણ પકડીને એમની માફી માગીને મહારાજ એમની એમની શું કહેવાય ખપ જોઈને
એમનો મહિમા જોઈને મહારાજ રાજી થયા ને એમને બધા પાપથી મુક્ત કર્યા અને પછી એ સત્સંગી થયેલા અને જ્યાં મહારાજ અત્યારે એમને ત્યાં રોકાયા છે. લાલદાસ નામે જે દેસાઈ તેને ઘરમાં ઘેર ગયા સુખદાય, એટલે ત્યાં મહારાજ એમને ત્યાં રોકાયા, એમની મેળીમાં ઉતારો કર્યો, એમણે ખૂબ ભાવથી ભગવાનને ભોજન પાન કરાવ્યા. એવી રીતે મહારાજે ઘણીવાર ત્યાંના ભક્તોને સુખ આપી અને મહારાજ સંતો ભક્તો સહિત ઉતારે પાછા પધાર્યા. બીજે દિવસે ઉદય કુંવરબાઈ એમણે ખૂબ ભાવથી મહારાજ માટે થાળ કર્યો, મહારાજને જમાડ્યા છે અને પછી સંતો ભક્તોને જમાડ્યા. બળદેવ પંડ્યા જે ઉદય કુંવરબાઈના દીકરા હતા એમને ત્યાં પણ મહારાજ રોકાયા છે. એવી રીતે વિસનગર ભક્તના ભક્તોને મહારાજે ખૂબ ત્યાંના ભક્તોને લાભ આપ્યો છે, દર્શન કથા વાર્તા વગેરેનો. પછી ત્યાંથી મહારાજ ત્યાંનું જે સરોવર હતું વિસનગરમાં, સરોવર પિંડારિયા નામ, તેમાં નાવા પધારે છે. શામ અવારનવાર ત્યાં મહારાજ ત્યાં વિસનગરના સરોવરમાં મહારાજ સંતો ભક્તો સહિત સ્નાન પણ કર્યું છે. ભારે સભાર ચાવી છે ત્યાંય, મોટી મેર કરી મન માય, ત્યાં કલી કલ્પ તરુ સોય, તેના હેઠે બેઠા હરી જોય. વળી ગામનું જે છે તળાવ, તેના તીરે ગયા તે સોહાગ, સંત ભક્ત સંગે તે હસ્થાન, સુખ ભેર કર્યું તેમાં સ્નાન. ત્યાં મહારાજ સરોવરમાં અનેક વાર પધાર્યા. ત્યાંના કાંઠે મહારાજે ઝાડ નીચે સભાઓ કરી, એ રીતે એ સ્થાનને પણ મહારાજે પવિત્ર કર્યું. લીલા કરી છે ત્યાં ભગવાન. હાલ ગરનાળા છે તે સ્થાન, વિસનગરમાં જે જગ્યાએ હાલમાં એ ગરનાળાઓની જગ્યા છે, ત્યાં મહારાજ ઘણીવાર સભાઓ કરી છે. ત્યાં મહારાજે 84 કરી વિપ્રની સારી બ્રાહ્મણોને જમાડ્યા છે ધારી. ત્યાં મહારાજે બ્રાહ્મણોની 84 કરી અને બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા છે. એ રીતે ત્યાં, કારણ કે આખું બ્રાહ્મણોનું જ ગામ હતું એ વિસનગર, એટલે બ્રાહ્મણોની 84 કરીને બ્રાહ્મણોને ભગવાને જમાડીને ખૂબ તૃપ્ત કર્યા અને રાજી કર્યા. એવી રીતે મહારાજ વિસનગરમાં ઘણા દિવસો સુધી રોકાયા, ત્યાંના ભક્તોની સેવાને અંગીકાર કરી અને દર્શન કથા વાર્તાનું સુખ આપીને પછી મહારાજ સંઘે સહિત પાછા ઊંઝા પધાર્યા. ઊંઝાની અંદર અમરાભાઈ, મુરારીભાઈ, જે કુંવરબાઈ વગેરે એમને ત્યાં મહારાજ રોકાયા છે. ત્યાંથી મહારાજ મહેસાણા, ત્યાં કુશળબાઈ એમને ત્યાં રોકાયા છે સંતો ભક્તો સહિત. અને ત્યાંથી મહારાજ મોટપ ગામ, ત્યાં પુરુષોત્તમ, તુલસીદાસ વગેરે ભક્તો એમની સેવાને સ્વીકારી, પછી મહારાજ ત્યાં સરોવર સમીપમાં રાયણનું વૃક્ષ હતું એની નીચે મહારાજે ઉતારો કર્યો અને ત્યાં જે કોઈ જીવો આવ્યા એનું મહારાજે કલ્યાણ કર્યું. 2 દિવસ રોકાઈને મહારાજ ત્યાંથી એ જગ્યાએ હાલમાં છત્રી છે જ્યાં મહારાજે રોકાયેલા. કયું ગામ આવ્યું? મહેસાણા. મહેસાણાની અંદર જ રાયણના ઝાડ, સરોવરની કાંઠે રાયણના ઝાડ નીચે મહારાજ ઉતારો કરીને ત્યાં સભા કરેલી અને ત્યાં જે કોઈ જીવો આવેલા એનું કલ્યાણ મહારાજે કરેલું. 2 દિવસ રોકાયા, એ જગ્યાએ હાલમાં છત્રી કરાવેલી છે એવું લખ્યું છે અહીંયા. ત્યાંથી મહારાજ અને ગામડાઓમાં વિચરણ કરતા કરતા મહારાજ અંબાસણ ગાંવ, ત્યાંથી ટુંડાલી, કુંડાલ અને કુંડાળની અંદર આવ્યા. કુંડાળ ગામનો ભરચો છે ને. કલા ભક્ત છે ત્યાં નિરધાર, તેની સેવા કરી અંગીકાર, ત્યાંથી પધાર્યા ધારીને ઉર, પ્રભુ ગયા ગામ રાજપુર. આ રીતે બધાય મહેસાણાની આજુબાજુના બધાય ગામડાઓ છે ત્યાં મહારાજ વિચરણ કરે છે અને કુંડાલ ગામના કલા ભક્ત એણે મહારાજની ખૂબ સરસ સેવા કરી, પોતાને ઘરે પધરાવ્યા અને મહારાજને સંતો ભક્તોને જમાડ્યા અને ત્યાંનું પોતાનું પોતે મહારાજનું સુખ લીધું અને સેવાનો લાભ લીધો. કુંડાલના કલા ભક્ત એમણે પણ મહારાજનો સત્સંગ રાખતા નાતના લોકોનો, રાજ્યનો ખૂબ મોટો ત્રાસ એમણે સહન કરવો પડેલો અને તેમ છતાંય એમણે સત્સંગને શિર સાટે રાખેલો અને ગામ લોકોએ નાદબાર કર્યા અને પછી કંઈ કાન ભંભેરણીઓ કરીને એની જમીન પણ પડાવી લીધી. અને કલા ભગત પછી રાજમાં ગયા અને રાજા પાસે કે મારી જમીન બધા લોકોએ લઈ લીધી છે
અને રાજાને તો બધાએ પહેલેથી જ એ કરેલું, અને એમને રાજાને ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો પ્રત્યે દ્વેષ. એટલે પછી બધા એ કે નાથ જે નક્કી કરે એ તમારે કરવું પડે, ને તમારી જમીન જો સાચી હોય તમારે કંઈક પારખા કરવા પડે. તો કંઈક શું કરવું પડે? તો કે ભાઈ હાથમાં ધગધગતા કોલસા લઈને પછી તમે તમારી જમીન ઉપર ચાલો, અને જેટલી જમીન તમારી હશે એટલી જમીન તમને મળશે, જો તમારા હાથમાં કંઈ ના થાય તો તમે સાચા. આવી રીતે એમની પરીક્ષા લીધી. હવે કાયમ જે જમીન વાવતા હોય પોતાના ઘરની હોય એ બધા લઈ જાય, તેમાં કંઈ આવું તો આપવું પડે નહીં, પણ તેમ છતાં રાજના અને ગામ લોકોના નાતના દ્વેષને કારણે કલા ભગતને આવી સજા કરી. આવું કીધું કે તમારી જમીન જો હોય એમાં તમારે હાથમાં ધગધગતા કોલસા લઈને ચાલવું પડે. અને કલા ભગત પણ મહારાજને યાદ કરીને હાથમાં બધાએ લાલ ધગધગતા કોલસા લઈને ચાલ્યા, અને પોતાની જેટલી જમીન હતી એના ઉપર ચાલ્યા, અને કોલસા નીચે મૂક્યા પણ હાથમાં કંઈ થયું નહીં. એ રીતે મહારાજે કલા ભક્તની રક્ષા કરેલી. એ આ કલા ભગત એણે મહારાજની ખૂબ ભાવથી સેવા કરી. ત્યાંથી મહારાજ રાજપુર પધાર્યા. ત્યાંના જેકરણ આદિ ભગવાનના ભક્તો હતા, જે ખૂબ નિયમ ધર્મની ટેક રાખીને ભગવાનનું ભજન કરનારા હતા, એ બધાએ ભક્તોએ ભગવાનની ત્યાં સેવા કરી. પછી ત્યાંના ક્ષત્રિય પાટીદાર ભક્તો હતા એ બધા આવ્યા, અને પ્રશ્ન પૂછવા આવ્યા તે પાસ, સુણો મહારાજ સુખરાશ, તમે કેવા છો ભગવાન, ઘણા લોક ધરે તવ ધ્યાન. એ બધાએ જે ક્ષત્રિયો હતા મહારાજ જ્યાં રાજપુરની અંદર જેકરણ આદિ ભક્તો એ બધાએ સભા ભરીને બેઠા છે મહારાજ આગળ, એવામાં ત્યાંના ક્ષત્રિયો બીજા પાટીદારો એ બધાએ ત્યાં સભામાં આવ્યા અને ભગવાનને પગે લાગીને પૂછવા લાગ્યા. એ બધાએ આમને તો શું કહેવાય કે સાચા ભાવથી નહોતા આવેલા, પણ એમ કરીને ત્યાં આવીને ભગવાનને પ્રશ્ન પૂછવા લાગ્યા કે ભગવાન, હે મહારાજ, તમે ભગવાન કહેવાઓ છો અને તમને બધાએ પૂજે છે માને છે અને ઘણાએ તમારું ધ્યાન ભજન કરે છે, પણ તમારાથી કોઈનું ભૂંડું કરવું હોય તો તમે કરી શકો ખરા? એટલે કહેતા કોઈને ઊંધો પાડવો એને, કોઈકને આમ કરો એને, કોઈકને કંઈક દંડ આપવો તો તમે આપી શકો કે નહીં, એમ આવી રીતે આ લોકોએ પ્રશ્ન પૂછ્યો. તમે કોઈનું ભૂંડું કરો તો થાય, કે ન કે નહીં કરી શકો એ ઉપાય. ત્યારે વાલમ બોલ્યા છે વાણ, સુણો ભક્તજનો નિવારણ, અમે ભૂંડું કોઈનું નથી કરતા, ભૂંડું કામે પગ નથી ભરતા, પણ જીવ કરે કર્મ જેવા, તેના તો ફળ આપીએ તેવા. મહારાજ કે અમે કોઈ જીવનું ભૂંડું કરવા ઈચ્છતા નથી, પરંતુ જીવ જેવા કર્મ કરે છે એવા અમે એને ફળ આપીએ છીએ. ભગવાન તો જીવનું રૂડું જ કરવા ઈચ્છે છે. ભગવાન તો એવું જ જાણે છે કે બધાય જીવ આ સંસાર ભવબંધન કે લક ચોરાશી યમયાતનામાંથી છૂટીને અમારા સ્વરૂપના દિવ્ય આનંદના ભોગતા થાય, એમ ભગવાન દરેક જીવનું રૂડું કરવા માગે. પણ જીવને કંઈ પોતાનું રૂડું કરવું નથી, એટલે એ તો પોતાના મનગમતા આચરણ કરે છે ને મનગમતા વિષયમાં લાગી જાય ને ભગવાનને ભૂલીને શાસ્ત્ર વિરુદ્ધ ધર્મ વિરુદ્ધ અધર્મનું આચરણ કરે છે ને એના કારણે એને અનેક પ્રકારના દુઃખો આવે છે. પણ ભગવાન કે અમે કોઈ જીવનું સામેથી ભૂંડું કરવા ઈચ્છતા નથી. કોટી કોટી બ્રહ્માંડમાં જે છે ચારે ખાણ્યોના જીવ રહે છે, એ જીવના પ્રાણ નાડી સાથ, તે તો રહેલા છે મુજ હાથ. મહારાજ કે એક બે નહીં, 5-25 નહીં, પણ અનંત કોટી બ્રહ્માંડોમાં જે ચાર ખાણના જીવો છે, અંડજ, ઉદ્ભિજ, જરાયુજ અને સ્વેદજ, એ ચારે ખાણના જે જીવો છે એ તમામ જીવોના નાડી પ્રાણ મહારાજ કે અમારા હાથમાં છે. અમે ધારીએ તો તમામના બંધ થઈ જાય, અને અમે ધારીએ તો તમામ હાલતા ચાલતા રહે. આવી રીતે મહારાજે પોતાના પુરુષોત્તમપણાની વાત કરે છે. એમ વાત કરે પ્રભુ જ્યાંય, હજારો પંખી ચરે છે ત્યાંય, તે સામી કરી પ્રભુએ શરત, ચકલાને સમાધિ થઈ તરત. જ્યાં મહારાજ આવી વાતો કરે છે અને અને એટલામાં મહારાજ ત્યાં હજારો, મહારાજની સભામાં બાજુમાં ત્યાં કંઈ ખેતર કે એવું હશે, ત્યાં હજારો ચકલાઓ બધા એક સાથે આવ્યા, અને મહારાજ એમની સામું જ્યાં દ્રષ્ટિ કરી એ મહારાજની ઈચ્છાથી હજારો ચકલાઓને એક સાથે સમાધિ થઈ ગઈ.
હજારો ચકલા પડ્યા ધરણ, જાણે પામી ગયા હોય મરણ, જાણે બધાએ પૃથ્વી પર ટપોટપ પડી ગયા હજારો પક્ષીઓ એક સાથે, જાણે મૃત્યુ પામ્યા હોય એવું થઈ ગયું. પછી પાટીદાર ક્ષત્રિજન તે પ્રત્યે બોલ્યા વાલો વચન. મહારાજ પછી જે પેલા પ્રશ્ન પૂછનારા હતા ને પાટીદારો ક્ષત્રિયો, એને મહારાજ કહેવા લાગ્યા કે ભૂંડું કરતા લાગે શું વાર, જુઓ દ્રષ્ટાંત આણે જ ઠાર. મહારાજ કે ભૂંડું કરતા તો કંઈ વાર લાગે નહીં. મહારાજ કે જુઓ આ તમારી સામે દ્રષ્ટિમાં, શું કહેવાય, નજર સામે, પણ શ્રીહરિ તો કલ્પવૃક્ષ, કર્મ ફળ પ્રદાતા પ્રત્યક્ષ. પ્રભુમાં જેવા સંકલ્પ હોય એવું ફળ પામે જન સોય. એવી રીતે કરતા કરતા વાત બીજું ચરિત્ર કર્યું સાક્ષાત. લો, ભગવાનને કોઈ પણ વસ્તુ કરવી અશક્ય નથી. ભગવાન ગમે ત્યારે ગમે તે કરે છે. પરંતુ ભગવાન કહે છે કે જીવને કોઈકનું ભૂંડું કરવું હોય તો એમાં કંઈ વાર લાગે નહીં, પણ ભગવાનના માર્ગે ચાલવું હોય તો એ જીવને થોડું અઘરું પડે. કારણ કે જન્મો જન્મનો જગતનો અને ખોટા કરવાનો જ ઢાળો હોય તો ભગવાનના માર્ગે ચાલવું એ એમને અઘરું પડે. એટલે મહારાજે, ભગવાન તો કેવા છે, કલ્પવૃક્ષ સમાન છે. ભગવાનમાં જે અહોભાવથી દિવ્ય ભાવથી જોડાઈને ભગવાનનો મહિમા જાણીને ભજન ભક્તિ કરે તો બધા સુખી થાય, અને ભગવાનને અવગણીને કે ભગવાન ભગવાન કંઈ છે ને નાસ્તિક હોય, અને પછી જેમ ફાવે એમ કરે તો એને પછી ખરાબ ફળ મળે છે. એટલે ભગવાન તો કલ્પવૃક્ષ સમાન છે, અને જેવા ભાવથી ભજે, જેવા માને એવું એને ફળ મળે. અને આવી રીતે જ્યાં મહારાજ વાત કરે છે ત્યાં ભગવાને બીજું ચરિત્ર કર્યું. પોતાની યોગ કળાએ જ્યાંય, માયા વિસ્તારીને બેઠા ત્યાંય, દેખાડ્યો અતિ પ્રલય કાળ, સંશય વાળાને દીન દયાળ. બીજાને પણ એ જ પ્રમાણે દેખાય છે સૌને એમ જાણે, અષ્ટલક્ષ યોજનની માય, ભુવન ભરાયું તે દેખાય. નથી પૃથ્વી વહની સમીર, ત્યાં તો જણાય છે અતિ નીર. દેવ દૈત્ય મનુષ્યનો વર્ગ, જીવ જંતુનો નથી સંસર્ગ. મહારાજે પોતાની યોગ કળા દ્વારા પેલા જે બધા આવેલા ને પાટીદારો ક્ષત્રિય અને એવું મહારાજે અલોક એવું દેખાડ્યું, પ્રલયકાળના દર્શન કરાયો ભગવાને. બધાને પણ આમ સમાધિમાં જતા રહ્યા, પ્રલયકાળમાં કેવું થાય એવું ભગવાને દેખાડ્યું. અને અષ્ટલક્ષ યોજનની માય, કે 8 લાખ યોજનની અંદર આખી ભુવન, કે આખી પૃથ્વી પાણી પાણીથી ભરાઈ ગઈ હોય એવું જોયું બધાએ. નથી પૃથ્વી, કે પૃથ્વી દેખાતી નથી. વહની, કે અગ્નિ, સમીર, પવન, આવું કોઈ દેખાતું નથી. બસ એકલું જળ, જળ ને જળ, આખી પૃથ્વીમાં જે જળથી ભરાઈ ગઈ હોય જળબંબાકાર, આવું બધાએ જોયું. કોઈ જગ્યાએ દેવ દૈત્ય કે મનુષ્ય એ પણ કંઈ દેખાતું નથી. જીવ જંતુ વગેરે કાંઈ નહીં, એક દેખાય છે સુખધામ, કે એક ભગવાન જ દેખાય. અંબુ પર બેઠા અભિરામ, પાણી ઉપર ભગવાન આસન કરીને બેઠા હોય એવા મહારાજના દર્શન થયા. અને બાકી આખી પૃથ્વી જળબંબાકાર હોય આવું બધાએ જોયું. શ્રીહરિવરના રોમમાંય સૃષ્ટિ સર્વ સમય ગઈ ત્યાંય, આખી પૃથ્વીના તમામ જીવ પ્રાણી માત્ર ભગવાનના એક રોમમાં સમાય જતા એવા બધાએ જોયા. એવો દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ, દેખનારા પામ્યા વિસ્મય આપ. બધાએ જે જોનારા માણસો પાટીદારો ક્ષત્રિયો બધા વિસ્મય પામી ગયા, આશ્ચર્ય પામી ગયા કે અમે શું જોઈએ છીએ. નથી જણાતું તે સમય ગામ, વળી નથી તન ધન ધામ. કોઈને ગામ દેખાતું નથી, પોતાનું શરીર દેખાતું નથી, કોઈ ધન ધામ ઘર કાંઈ દેખાતું નથી. જળ જળ જળ, અને એની ઉપર બેઠેલા મહારાજ અને તમામ જીવ પ્રાણી માત્ર ભગવાનના એક રોમમાં લીન થતા જોયા. નવખંડ વતી ધરા જે 7 પાતાળ સહિત, તે અધો ઉર્ધ્વમાં જે લોક 7, તે પણ ન દેખાય વિખ્યાત. આખી નવખંડ ધરતીમાં 7 પાતાળ ઉપરના 7 લોક એમ કરીને કાંઈ દેખાતું નથી. એક જળબંબાકાર જળ જળ દેખાય અને ભગવાન દેખાય, બસ આટલું જોયું. એમ 4 ઘટિકા પર્યંત બતાવ્યા છે આશ્ચર્ય અનંત. આવા તો બીજા અનંત આશ્ચર્યો ભગવાને 4 ઘડી સુધી, એટલે 1.5-2 કલાક સુધી આવા બધા આશ્ચર્યો પેલા પાટીદારો ક્ષત્રિયોને ભગવાને બતાવ્યા. અને પછી મહારાજે પોતાની યોગ કળા પાછી લીન કરી એક રોમ વિશે જ અભિન્ન
ब्रह्म कुमारी संकेली जाए माया ने छूटी मूकी छे त्याय त्यारे हतु तेउ देख्यु सार गाम ठाम धाम तेणी वार। पछी महाराज पाछी माया ने छूटी मूकी ने जेम हतु एम पाछु बधी सर्जना करी ત્યારે પેલા લોકોને પાછું જેવું ગામ હતું, જે જગ્યાએ બેઠા હતા એ સભા અને એ બધું ઘર આ તે બધું પછી પેલા લોકોને દેખાણું અને બધાને આશ્ચર્ય થયું કે નક્કી આ ભગવાન આવું આશ્ચર્ય દેખ્યું છે, જ્યાં એ સૌને નિશ્ચય થયો મનમાં કે આ તો સાક્ષાત અક્ષરાધિપતિ ભગવાન પોતે સ્વામિનારાયણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, આપણે જેની પરીક્ષા લેવાને ખાલી ખોટા પ્રશ્નો પૂછવા આવ્યા હતા, પરંતુ આ તો ભગવાન છે, આની પરીક્ષા લેવાય ને એના શરણે પડીને એનું ભજન કરવું એમાં જ આપણું રોડું છે, આમ જાણીને એમાં કાંઈ નથી, મીન મેઘ ધાર્યું કરે ટાળી નાખે લેખ, એમ દૈવત દેખ્યું અપૂર્વ મટી ગયો સર્વે લોકનો ગર્વ, બધાનો જે કંઈ, કારણ કે મોટા માણસો હોય ક્ષત્રિય હોય એટલે ગર્વમાં અભિમાનમાં જ ફરતા હોય, પરંતુ મહારાજ આવો પ્રતાપ જોનાવ્યો એટલે પોતાનું બધું અભિમાન ઉતરી ગયું ને મહારાજના શરણે પડીને માફી માગી, મહારાજ અમને માફ કરો, આપને આશ્રિત કરો, બધાએને ભગવાને આ પોતાના શરણે લીધા, બધા ભગવાનના ભક્ત થયા અને એને પણ ભગવાને પોતાના આશરે લઈ અને એને સત્સંગી કર્યા. રહ્યા રાજપુરમાં બે દિન, પછી પધાર્યા જગજીવન, દયાળુ ગયા ડાંગરવે ગામ પોતાની લીલાનો એ છે ઠામ. પછી મહારાજ ત્યાંથી ડાંગરવા આવ્યા, ત્યાં બધા ભક્તોને ખૂબ સુખ આપ્યું, ત્યાંના સત્સંગી શૂરવીર વળી ધર્મ વિશે ઘણા ધીર, ત્યાંના બધા સત્સંગીઓ અતિ દ્રઢતાપૂર્વક શૂરવીરતાથી ભગવાનની આજ્ઞા પાળતા ભગવાનનું ભજન કરતા, એવા બધા વેણીદાસ, અગ્રાજી, અમરાજી, રત્નાબા આ બધા ત્યાંના ભક્તો ડાંગરવાના મહારાજના ખૂબ અનન્ય ભક્તો હતા, એને મહારાજે સુખ આપ્યું. એ આદિ ઘણા જે પ્રેમી ભક્ત પ્રગટ પ્રભુમાં છે આશક્ત, જાણ્યું સુફળ થયા સૌ કાજ, આજે પધાર્યા મહારાજ, મહારાજ પધાર્યા જાણીને બધાએ ખૂબ આનંદિત થયા કે આજે આપણે આપણો જન્મ સફળ થયો અને આજે મહારાજ આપણે ત્યાં પધાર્યા, આપણા તન ધન આપણું ઘર બધું પવિત્ર થયું અને સફળ થયું કે આજે મહારાજની સેવાનો આપણને લાભ મળ્યો, એમ જાણીને બધાએ સંતો ભક્તોની ખૂબ સેવા કરી, સામયુ લઈને બધાએ ભગવાનને વાજતે ગાજતે પોતાને ત્યાં પધરાવ્યા છે અને મહારાજના ઉતારા પાણી કરીને જમાડ્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી હરિ ડાંગરવે પધારે નામે 68મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.